જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને માર મારી અપહરણના મામલે ગણેશ જાડેજા સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર થોડા દિવસો પહેલા ગાડી ધીમે હંકારવાનું કહેતા સંજય સોલંકી સામે મન દુઃખ રાખી ગણેશ જાડેજાના માણસોએ સંજય સોલંકીનું જૂનાગઢના કાળવા ચોક ખાતેથી અપહરણ કરી ગણેશગઢમાં લઈ જઈ ઢોરમાર માર્યો હતો અને નગ્ન કરી વિડીયો ઉતારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેની ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધાતા પોલીસે પહેલા 3 ઈસમોને પકડી પાડ્યા હતા અને ગઈકાલે કોટડા સાંગાણી પાસેથી ગણેશ જાડેજા ગોંડલ સહિત અન્ય 7 લોકોની ધરપકડ કરી 307 એટ્રોસિટી રાયોટિંગ સહિતના ગુનાઓ દાખલ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં પોલીસે રિમાન્ડ માંગતા કોર્ટે રિમાન્ડને ફગાવ્યા છે. તો પોલીસે કુલ 2 મોબાઈલ કબજે કર્યા છે અને જરૂર પડીએ મોબાઈલ FSLમાં મોકલવામાં આવશે. તો અપહરણ અને માર મારવાના ગુનામાં કુલ 11 ઇસમોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આજે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા, ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો, તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછો કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા. તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે 3 ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે, કયા કયા લોકેશન પર ફરે છે. ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. નામદાર કોર્ટ દ્વારા તેમને દિન 2 રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વધુમાં ગઈકાલે રાત્રિના રોજ LCB PSI શ્રી DK ઝાલા અને એ ડિવિઝન PI વત્સલ સાવજ, આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે. તો હકીકતને ધ્યાને રાખી LCB શ્રી PSI શ્રી DK ઝાલા અને એ ડિવિઝન PI વત્સલ સાવજ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે 7 આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર આ બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા. ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કારણે છે ધરપકડ કરવામાં આવેલી છે. આ જ અન્ય જે 7 આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે JK રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથુભા જાડેજા, દિગપાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા, સમીર ઉર્ફે પોલાદ, અક્રમ તરકવાડિયા, રમીશ પઠાણ, અમકુલ આ સિવાયના અન્ય 7 આરોપીઓની છે ધરપકડ કરવામાં આવી છે.